કોંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા થોડાક જ સમયમાં બોડેલી ખાતે આવવાની છે, ત્યારે આપણી સાથે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ રાઠવા છે. અર્જુનભાઈ, શું કહેશો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા થોડાક જ સમયમાં બોડેલી આવી? મણિપુરથી નીકળેલી યાત્રા ગુજરાતમાં પ્રવેશી છે, આજે છોટાઉદેપુરમાં આવી રહી છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને છોટાઉદેપુરના લોકોમાં કોઈ તહેવારનો માહોલ હોય અને જે ઉત્સાહ હોય એ પ્રકારનો ઉત્સાહ રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે છે. ખાસ કરીને અર્જુનભાઈ, વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, કોંગ્રેસના નેતાઓ તૂટતા જઈ રહ્યા છે. અહીંની જ આપણે વાત કરીએ તો રાજ્યસભાના જે સાંસદ હતા નારાયણભાઈ રાઠવા, તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ બાબત જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જે લોકો ભાજપ સાથે ભાગ બટાઈ કરતા હતા એ જઈ રહ્યા છે અને એની સામે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. આપણને ખબર છે કે નારાયણભાઈ ગયા એમની સાથે માત્ર 5 લોકો ગયા, એમના જવાથી બીજા ત્રીજા દિવસે 300-400 લોકો બીટીપી આખી પાર્ટી અહીંયા સામેલ થઈ છે. તો એકાદ નેતાના જવાથી કોઈ ફરક પડતો નથી, કોંગ્રેસ ખૂબ મજબૂત થઈ રહી છે. રાહુલ ગાંધી જોડે કઈ વાતને લઈને જવાના છો તમે? રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા લઈને આવી રહ્યા છે અને અત્યારે એક એક વ્યક્તિ આ ભાજપ સરકારના અન્યાયથી પીડિત છે. એ વિદ્યાર્થીઓ હોય, યુવાન હોય, વેપારી હોય, ખેડૂત હોય, મજૂર હોય, દરેક સમાજ, દરેક વર્ગ અત્યારે મોંઘવારીથી, દરેક પ્રકારના પ્રશ્નોથી, ભ્રષ્ટાચારથી. છોટાઉદેપુરમાં નકલી કચેરીના 25 કરોડ ગયા, દાહોદમાં 25 કરોડ ગયા. આ બધા અન્યાયથી લોકો પીડિત છે અને એ અન્યાયમાંથી છોડવા માટે, અન્યાય સામે લડવામાં આત્મવિશ્વાસ લઈને રાહુલ આવી રહ્યા છે, એ જ વાત થવાની છે. તો આ કોંગ્રેસના નેતા અર્જુનભાઈ રાઠવા જેઓ રાહુલ ગાંધી આવી રહ્યા છે તે તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે કોંગ્રેસના નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તે બાબતે પણ આપણી સાથે ચર્ચા કરી છે. રિહાલ પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.